યુપીમાં યોગી સરકાર દ્વારા માન્યતા વગરના મદ્રેસાઓનો સર્વે કરાવવાનો નિર્ણય લેવાયો છે, જેને લઈ દારૂલ ઉલુમ દેવબંધમાં એક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મદ્રેસાઓના સંચાલકોએ ભાગ લીધો. આ સંમેલનની જાણકારી આપતા મૌલાના અશરદ મદનીએ કહ્યું કે મદ્રેસાઓમાં કોઈ ખોટું કામ થતું નથી. જો કોઈ મદ્રેસા કે મસ્જિદ સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરીને બનાવાયા છે તો એવા મદ્રેસાઓ સરકાર તોડી નાખે, અમને કોઈ વાંધો નથી. અમે સરકાર દ્વારા કરાઈ રહેલ સર્વેનો વિરોધ નથી કરી રહ્યા, ઉલટાનું અમે સરકારને તમામ જાણકારી આપીશું જે તેને જોઈએ છે. આ સંમેલનમાં 500 જેટલી મદ્રેસાઓના પ્રતિનિધિઓ તેમજ 5000થી વધારે લોકોએ ભાગ લીધો હતો. મૌલાના મદનીએ કહ્યું કે સરકારે મદ્રેસાઓ મુસ્લિમ અને મસ્જિદોને ટાર્ગેટ કરવી જોઈએ નહીં, પણ દેશહિતમાં જે કામ જરૂરી છે તેને બંધારણની મર્યાદામાં રહી કરવા જોઈએ. જે રીતે સરકાર મદ્રેસાઓને ટાર્ગેટ કરી રહી છે તે જોતા સમાજના એક આખા વર્ગને ટાર્ગેટ કરાઈ રહ્યો હોવાનો સંદેશો જઈ રહ્યો છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. સરકાર આ સાથે આ સંદર્ભમાં વાત કરવા માટે સંમેલનમાં 12 સભ્યોની એક કમિટી પણ બનાવવામાં આવી છે. आप अपने निजाम को मजबूत रखें, सफाई सुथराई को मजबूत रखें, अपने हिसाब को मुकम्मल रखें. जिस मदरसे के अंदर जमीन है, अगर वो जमीन सही रखें आप उसको, ये ना हो कि जमीन मदरसे की नहीं है, आपने मदरसा कायम कर लिया, वो मदरसा कभी जिंदा नहीं रह सकता. आप जो बच्चे रख रहे हैं उनकी जरूरतों को पूरा करें. जो बच्चे छोटे हैं उनकी तालीम तरबियत खाना पीना रहना सहना हर चीज़ का ख्याल रखें. अगर इसके अंदर कोई खराबी होगी कोई आपके मदरसे का जिम्मेदार नहीं होगा. જમ્મુ જિલ્લામાં સામાના સરહદી વિસ્તારોમાં ગામડામાં પાકિસ્તાની ડ્રોનની હલચલ જોવા મળી હતી, જે બાદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફની ટીમે સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે આ દરમિયાન સુરક્ષા દળોને કોઈ પણ વાંધાજનક સામાન મળ્યો ન હતો. સૂત્રો મુજબ શનિવાર રાત્રે સરહદી વિસ્તારના રિગાલથી એક પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યું હતું, જે બબરનાળાથી મદુન સારથી ઢેરા થઈ ચકદુલમા તરફ આગળ વધ્યું હતું. પાકિસ્તાની ડ્રોનની ઊંચાઈ આશરે 1000 ફૂટ જેટલી હતી. આ વિસ્તારમાં ઘણી વખત પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી થઈ ચૂકી છે. બબરનાળા ક્ષેત્રમાં પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા હથિયારો મોકલવાની ઘણી ઘટના બની ચૂકી છે. ડીએસપી એસઓજી કારુરામ ભારદ્વાજે જણાવ્યું કે અમે સર્ચ ઓપરેશનમાં તે વાત સુનિશ્ચિત કરી કે ડ્રોન દ્વારા હથિયાર વિસ્ફોટકો અથવા માદક પદાર્થો નથી મોકલવામાં આવ્યો ને. હાલમાં આવો કોઈ પણ સામાન જપ્ત થયો નથી. एरिया जो है वो सेंसिटिव एरिया है और हम इसको सेंसिटिवली जो है डील करते हैं. पहले भी हरकतें हो चुकी हैं, उन्हीं को चेक करने के लिए जो है हमारा लगातार जो है डोमिनेशन एरिया में रहता है, और ताकि किसी भी नापाक हरकत को जो है वो यानी जो है अंजाम ना दे पाए. एक उसी तल पे जो है आज ये सर्च ऑपरेशन चल रहा है. ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં એલએસી પર ચાલી રહેલ વિવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે સહમત થયા છે. જો કે ચીનની કોઈપણ ચાલને લઈ ભારતીય સેના સતર્ક છે. આ જ કારણ છે કે ભારતીય સૈનિકોએ નિર્ણય કર્યો છે કે હજુ ગતિરોધવાળા વિસ્તારોને પૂર્ણ રીતે ખાલી કરવામાં આવશે નહીં. એક અંગ્રેજી અખબારના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ગોગરા હોટસ્પ્રિંગમાં માત્ર અમુક કિલોમીટરના અંતરે સૈનિકોની વાપસી થઈ છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે એલએસી પર સૈનિકોની ઉપસ્થિતિ ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી વર્ષ 2020ના પહેલા જેવી સ્થિતિ પૂર્વવત ન થાય. સૂત્રોનું કહેવું છે કે એલએસી પર સૈનિકોની વાપસી અથવા તૈનાતી તે વાત ઉપર નિર્ભર રહેશે કે બીજો પક્ષ તેનો કેટલો અમલ કરે છે. બીજી વાત એવી પણ છે કે આ વિસ્તારમાં ભારતીય સેનાને પર્વતોના કારણે લેહથી અહીં પહોંચવા માટે 7 સપ્તાહનો સમય લાગે છે, જ્યારે ચીની સેનાને મેદાનોનો ફાયદો મળવાના કારણે તે પોતાના સૈનિકોને માત્ર 2 દિવસમાં અહીં પહોંચાડી શકે છે, જેના કારણે પણ ભારતીય સેના પોતાના સૈનિકોને સંપૂર્ણ રીતે પાછા ખસેડવા માંગતી નથી. એપ્રિલ 2020ની પહેલા પૂર્વ લદ્દાખમાં એલએસી પર આશરે 8000થી 10000 સૈનિકોની તૈનાતી રહેતી હતી, પરંતુ ગલવાન ઘર્ષણ બાદ અહીં સૈનિકોની તૈનાતી વધી 50000થી 60000 સુધી પહોંચી ગઈ હતી. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં ચીન અને રશિયાએ મહત્વનું માળખું તૈયાર કર્યું છે, જેમાં અમેરિકાના વૈશ્વિક પ્રભાવનો સામનો કરવા સહિતના મુદ્દાને મહત્વ અપાયું છે. શિખર સંમેલનમાં જાહેર કરાયેલ આ ઘોષણાપત્રને બહુપક્ષીય વિશ્વ વ્યવસ્થાનું નામ આપવામાં આવ્યું છે. આ ઘોષણાપત્રમાં એચસીઓ સભ્યો અને સહયોગી દેશોને રાજકારણ અર્થતંત્ર રાષ્ટ્રીય સુરક્ષા અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં વધુ સહયોગ કરવાની હાકલ કરવામાં આવી હતી. આ સાથે જ 8 સભ્ય દેશો આંતરરાષ્ટ્રીય કાયદાના વિશ્વવ્યાપી સ્વીકૃત સિદ્ધાંતો પર આધારિત વધુ પ્રતિનિધિ લોકશાહી ન્યાયી અને બહુપક્ષીય વિશ્વ વ્યવસ્થાના નિર્માણની હાકલ કરી હતી.
भाजप नेता सोनाली फोगाटना मौत मामले सीबीआईए तपास चालू करी छे। सीबीआई अने फोरेंसिक अधिकारीओए गोवाना नाइट क्लबमां तपास करी आ साथे लोकोनी पूछपरछ पण करी। सोनाली तेना मौत पहेला जे रिसोर्टमां रोकाई हती ते रिसोर्टनी पण सीबीआईए तपास करी हती। मळती माहिती प्रमाणे सोनालीना मौत मामले सीबीआईनी बे टीम तपास करी रही छे। महत्वनुं छे कि सोनाली फोगाट तेना पीए साथे गोवा गई हती जे बाद 23 ऑगस्टे ते मृत अवस्थामां मळी आवी हती। पोलीसे पीए सुधीर अने सुखविंदरनी धरपकड़ करी हती तो आ मामले सोनालीना परिवार अने खाप पंचायते सीबीआई तपासनी मांग करी हती जे बाद गोवाना मुख्यमंत्री प्रमोद सावंते सीबीआई तपासना आदेश आप्या हता।